માર્કેટના ફ્રન્ટ ઉપરથી આપણે અપડેટ્સ જોઈએ તો મોટા મોટી પોઝિટિવ અપડેટ પહેલા આપણે જે જોઈ રહ્યા છીએ આપણા માર્કેટ્સ માટે થઈને એ આપણને દેખાઈ રહી છે ક્રૂડના ફ્રન્ટ ઉપરથી. આપણે જોયું હતું કે ગત સપ્તાહ દરમિયાન આપણને ક્રૂડ પ્રાઇસીસમાં જેમ જેમ ઘટાડો આવતો દેખાયો એમ આપણે જોયું તો આપણા માર્કેટ્સ અને ઓવરઓલ એશિયન માર્કેટ્સ છે એ રિકવરીના પાથ ઉપર આગળ વધતા દેખાય. અને હવે આપણા માટે અહીંયા બીજા પર્સ્પેક્ટિવમાં જોઈએ તો એક સારી વસ્તુ એ પણ રહી છે કે અમેરિકન માર્કેટ્સ તરફથી આપણે જોઈએ તો શુક્રવારના ક્લોઝિંગ છે એ મજબૂત આવતા દેખાયા હતા. અને ઓવરઓલ પર્સ્પેક્ટિવમાં માર્કેટ હવે ક્યાંક ને ક્યાંક રશિયા યુક્રેનની સ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે અને ફરી પાછા અપર સાઇડના લેવલ્સ છે એને આપણને સસ્ટેન કરતું દેખાઈ રહ્યું છે. રિસેન્ટ ટાઈમની અંદર જોયો તો આપણે જે 17,000 થી 17,400 વચ્ચેના એક કન્જેશન ઝોનની અંદર હતા ત્યાંથી બહાર નીકળ્યા અને બાદની આપણે મૂવમેન્ટ ઉપરની સાઇડની જોઈ. સેમ વે આપણે જોયો તો જે યુએસ માર્કેટ છે એમાં પણ આપણને આ સિચ્યુએશન દેખાઈ રહી હતી જે 34,000 થી લઈને ઓલમોસ્ટ 34,500 નીચેની તરફ 33,500 સુધીના જે લેવલ્સ આપણે ડાઉ જોન્સમાં જોઈ રહ્યા હતા એ કન્જેશનમાંથી બહાર નીકળી અને આપણને અમેરિકન માર્કેટ્સ પણ ઉપરના લેવલ ઉપર સસ્ટેન થતા દેખાઈ રહ્યા છે. તો એ આપણા માટે થઈને અહીંયા પોઝિટિવ સાઇડનું પાસું બનતું દેખાઈ રહ્યું છે. આ સિવાય અન્ય અપડેટ્સમાં તમે જુઓ તો આપણને દેખાઈ રહ્યા છે કે જે પ્રમાણે ત્યાંના માર્કેટ્સની અંદર આપણને જોબ ડેટા જે અમેરિકાના માર્કેટ્સની અંદર સુધરતા આવતા દેખાયા છે એ અહીંયા આપણને એક પોઝિટિવ સાઇન આપતા દેખાઈ રહ્યા છે. અને જેના કારણે આપણે જોયું હતું કે શુક્રવારના ટ્રેડિંગ સેશનની અંદર આપણને ડોલરની અંદર પણ એક સારી એવી મજબૂતી થતી જોવા મળી હતી. તો આ કેટલાક એવા પોઝિટિવ ફેક્ટર્સ છે જેના ઉપર આપણને અહીંયા આગળ જતા સિચ્યુએશન છે એ વધારે સારી આવતી દેખાઈ શકે તેમ છે. પણ આ બધાની વચ્ચે એક થોડીક ચિંતાની વસ્તુ એ છે કે કોવિડનો એક નવો વેરિયન્ટ આપણી સામે આવી રહ્યો છે અને એના અત્યાર સુધીમાં આપણે જોયું તો લગભગ 13,000 જેટલા નવા કેસીસ પણ સામે આવતા દેખાઈ ચૂક્યા છે. તો એના ઉપર આપણું એક ધ્યાન રહેશે કે કેવી રીતના અહીંયા આપણને આ સ્થિતિમાંથી આપણે આગળ વધારે કોઈ નેગેટિવ સાઇડના ઇમ્પેક્ટ આવે છે કે નથી આવતા. અને બીજું પાસું આ સપ્તાહ દરમિયાન આપણને એ પણ ફોકસમાં રહેતું દેખાશે કે ફરી પાછી એક જે FOMCની બેઠક થવા જવાની છે એ બેઠકની અંદર આપણને વ્યાજદરમાં વૃદ્ધિ થતી દેખાશે કે નહીં. આ બેઠક જોકે અહીંયા હજુ ઘણી વાર છે, મે મહિનામાં થવાની છે તો વધારે અત્યારે ચિંતા નથી, પણ અઝમ્પશન અહીંયા થઈ રહ્યું છે કે ફરી પાછું અહીંયા વ્યાજદરમાં વૃદ્ધિ આવતી દેખાઈ શકે તેમ છે. તો એને આપણે ખાસ જોવાનું રહેશે. તો આ બધા જ અપડેટ્સ ઉપર હવે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ ગયા છે kushkodasra.com kushkodasra એમની પાસેથી સમજીએ કે કેવી રીતના આને લઈને રણનીતિ આપણે બનાવી જોઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કુશ, ગુડ મોર્નિંગ. કેવી રીતના અમેરિકન માર્કેટ્સને આપ જોઈ રહ્યા છો, અહીંયા કઈ તરફની રેન્જ આપણને બનતી દેખાઈ રહી છે? ગુડ મોર્નિંગ વિક્રમ. ચોક્કસ ઓવરઓલ જોઈએ તો આપણે એક પોઝિટિવ ક્લોઝિંગ જોયું છે નાસ્ડેક ડાઉ જોન્સમાં ઓન ફ્રાઈડે. બટ તમે જોશો તો જે છેલ્લા 3 દિવસમાં જે મુવમેન્ટ આવ્યું છે એમાં એક નોટિસ કરવાનું છે ખાસ ડાઉ જોન્સ અને નાસ્ડેકમાં કે બંને ઇન્ડેક્સે 200 દિવસની એવરેજની રેઝિસ્ટન્સ આપ્યું છે, એની ઉપર ક્લોઝિંગ એક જ દિવસ આપ્યું, ફક્ત બીજે દિવસે કન્ફર્મેશન નથી થયું. હવે નાસ્ડેકની જો વાત કરીએ તો વિક્રમ 15,144 200 દિવસની એવરેજ છે. તો જ્યાં સુધી અગેન જો 15,144ની ઉપર આજે અથવા આવતીકાલ સુધીમાં ટ્રેડ નથી થતું તો મને લાગે છે એક કન્ફર્મેશન મળશે કે હજુ પણ સાઇડવેઝ ટુ ડાઉન સાઈડ મોમેન્ટમ જોવા મળી શકે. નીચેની સાઈડ સપોર્ટ 14,500 છે, એટલે ખાસ કરીને નાસ્ડેકમાં જોવાનું રહેશે કે આજે આપણે 15,144 ઉપર ક્લોઝિંગ આપી છે કે નહીં, અધરવાઇઝ વી મે સી સાઇડવેઝ કોન્સોલિડેશન. સેમ વે ડાઉ જોન્સમાં પણ તમે જો ઉપરની સાઈડ 35,000 એક સાયકોલોજીકલ લેવલ પ્લસ 200 એવરેજ પણ છે, એટલે બંને ઇન્ડેક્સીસમાં હવે કન્ફર્મેશન માટે વેઇટ કરવાનું છે. આજના દિવસે ક્રુશિયલ રહેશે ગ્લોબલ માર્કેટ્સનો આજનો દિવસ. બંને ઇન્ડેક્સીસ 200 દિવસની આજુબાજુ છે, એની ઉપર ક્લોઝિંગ આપવું જરૂરી છે ટુ કન્ટિન્યુ સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ. અધરવાઇઝ તમે આવતીકાલથી 2 થી 3 દિવસ માટે ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સમાં એક કરેક્શન જોઈ શકો છો.